દાદરા નગર હવેલી અને દમણમાં બનશે આધુનિક મેડિકલ કોલેજ. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. કૌભાંડી વિનયશા પર સીઆઈડીનો વધતો સકંજો. વિનયશા સહિત તમામ આરોપીઓની સંપત્તિ લેવાશે ટાંચમાં. કંપનીમાં 297 સભ્યોનું રોકાણ આવ્યું સામે. વડોદરામાં કુંવરજી બાવળિયા પર વરસ્યું કોંગ્રેસ. કહ્યું જસદણની જનતા બાવળિયાને નહીં કરે માફ, ચૂંટણીમાં આપશે જવાબ. તો 20 ડિસેમ્બરે યોજાશે જસદણની પેટા ચૂંટણી. 23 આવશે પરિણામ. સીએમને 100% બહુમતીનો વિશ્વાસ. તો શંકરસિંહનો કોંગ્રેસને ટેકો. જસદણ પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ. રાજકોટ જિલ્લા પંચાયતના 6 અને તાલુકા પંચાયતના 8 સભ્યો જોડાયા ભાજપમાં. સ્નેહ મિલનમાં ધારણ કર્યો કેસરિયો. મોંઘવારી, મગફળી અને દૂધના પોષણક્ષમ ભાવો અંગે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના ધરણા. સરકારની નીતિ ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ માટે આધુનિક મેડિકલ કોલેજની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવાયો. સેલવાસામાં 150 બેઠક ધરાવતી મેડિકલ કોલેજ બનશે. મેડિકલ કોલેજ બનાવવા કેન્દ્ર સરકારે 190 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંઘ પ્રદેશમાં મેડિકલ કોલેજની જાહેરાતથી પ્રદેશમાં ખુશી છવાઈ છે, જ્યારે દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તો પીએમની અધ્યક્ષતામાં કેબિનેટ મળી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ આધુનિક મેડિકલ કોલેજ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો છે. સેલવાસમાં 150 બેઠક ધરાવતી મેડિકલ કોલેજ બનવાની છે અને અત્યાધુનિક હશે આ કોલેજ. મેડિકલ કોલેજ બનાવવા કેન્દ્ર સરકારે 190 કરોડ રૂપિયા ફાળવ્યા પણ છે. વધુ માહિતી મેળવી અમારા રિપોર્ટર જય પટેલ ફોનલાઈન પર જોડાયા છે. જય, એક મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો, કઈ રીતે આ સમાચારને જોવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને કેટલી ખુશી સ્થાનિકોમાં જોવા મળી રહી છે આ જાહેરાતથી? જી, ચોક્કસથી. જે પ્રકારે આજરોજ કેબિનેટ મિનિસ્ટ્રી દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો અને કેબિનેટ બ્રીફિંગની અંદર આ બાબતને આવરી લેવામાં આવી કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ ને આધુનિક મેડિકલ કોલેજ મળશે. 150 બેઠક વાળી મેડિકલ કોલેજ આપવામાં આવશે. એટલે કે ખાસ કરીને જે પ્રકારે આ સંઘ પ્રદેશોને ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી કેન્દ્ર દ્વારા એમ કહી શકાય કે એક ખૂબ જ મોટી ભેટ આપવામાં આવી છે, જેના કારણે સંઘ પ્રદેશમાં હાલ ખુશીનો માહોલ, ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને તમામ બાબતને દાદરા નગર હવેલીના સાંસદ નટુ પટેલે પણ બિરદાવી છે અને સરકારનો તેઓએ આભાર માન્યો છે. જી બિલકુલ, જય, ધન્યવાદ જાણકારી માટે. તો એક મહત્વપૂર્ણ આ નિર્ણય અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે. તો સાથોસાથ સાંસદ નટુ પટેલે પણ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તો હવે વાત જસદણની પેટા ચૂંટણી વિશે. જસદણની પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. કોંગ્રેસના 15 નેતા ભાજપમાં જોડાઈ ગયા. જસદણ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 15 નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા. આ કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના પ્રમુખ જેસા સોલંકી, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરા, અશરફ ખીમાણી, વીછિયા યાર્ડના ચેરમેન કળવા જોગરાજીયા, જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશ કાકડિયા, અનિલ બરછા, જિલ્લા પંચાયત સભ્ય હેતલ ગોહેલ, જિલ્લા પંચાયત સભ્ય વજીબેન, જિલ્લા પંચાયત સભ્ય મગનભાઈ મેટળિયા, જિલ્લા પંચાયતના સભ્ય હંસાબેન ભોજાણી, વાલીબેન તળાવિયા, ચતુરભાઈ રાજપરા, વિઠ્ઠલભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયતના હરેશભાઈ વાલાણી, તો ઉપપ્રમુખ કોંગ્રેસના જસદણના સુરેશ ગીદા ભાજપમાં જોડાઈ ગયા છે. આ કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે જસદણ પેટા ચૂંટણી કોંગ્રેસ
જીત છે. ઉપરાંત કુંવરજી બાવળિયા અને જયેશ રાદડીયાએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પંદર સભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું. બીજી તરફ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. મુખ્ય મુદ્દા ખાસ વાત કરીએ આ પેટા ચૂંટણીના, કપાસ મગફળીના ભાવ સાથોસાથ જ્ઞાતિ સમીકરણ પણ જસદણમાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે આ પહેલા કોંગ્રેસનો દબદબાવાળી આ સીટ રહી છે, પરંતુ કુંવરજી બાવળિયાના ભાજપમાં સામેલ થવાથી હવે આ જંગ પર સૌની નજર છે કે શું હકીકતમાં જે પાર્ટીએ કુંવરજી બાવળિયાને જીત અપાવી, શું એ પાર્ટી વિરુદ્ધ હવે કુંવરજી બાવળિયા જીત મેળવી શકશે, અથવા તો ભાજપમાં સામેલ થયા બાદ શું તે કોંગ્રેસને હરાવવામાં તેમની છબી પરિપૂર્ણ સાબિત થશે કે કેમ, તે જોવાનું રહેશે. વીસમી ડિસેમ્બરે જસદણ વિધાનસભાના લોકોએ, કાર્યકર્તાઓએ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર આ ચૂંટણી એ જીતાડવાનો સંકલ્પ કર્યો છે. આ વિસ્તારને અવિકસિત રાખવાનું પાપ એ કોંગ્રેસના શિરે છે. ત્યારે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનશે. કોંગ્રેસ એમ કહેતી હોય અમે મજબૂત છીએ, અમે જીતી જવાના છીએ, તો હું કોંગ્રેસને આપના માધ્યમથી કહેવા માંગુ છું, કેમ ઉમેદવાર ઘોષિત ન કરી શક્યા? એક હોય તો કેમ એક નામ ન કરી શક્યા? તમારામાં હિંમત હોય તો હજી પણ અત્યારે મારા કીધા પછી નામ ઘોષિત કરો. જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સરપંચો, સમાજના વરિષ્ઠ આગેવાનો સૌ ખૂબ મોટી સંખ્યામાં આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં, એટલે કે મારી સાથે જોડાણા છે. આવતા દિવસમાં જસદણ વિસ્તારની અંદર હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે મારા સમર્થનમાં જોડાવાના છે અને જોડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસ એટલે જ કુંવરજી બાવળિયા અને કોંગ્રેસ એટલે જ જે કંઈ ચાલતું આ વિસ્તારની અંદર એમ કોંગ્રેસનું અહીંયા આ વિસ્તારમાં કોઈ નામો નિશાન રહેવાનું નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા મેદાનની અંદર જોઈ છે. આ ચૂંટણી પેટા ચૂંટણી છે અને ક્યાંય કોઈ જાતની આ સીટ ઉપર લડાઈ નથી. હજી કોંગ્રેસને ઉમેદવારના ઠેકાણા નથી, કોંગ્રેસનું સંગઠન ક્યાંય ન હોય, અને માત્ર ચૂંટણી આવતી હોય ત્યારે અવળી વાતો કરી અને ગુજરાતની પ્રજાને ગુમરા કરવાના વર્ષોથી ભૂતકાળમાં પણ કોંગ્રેસે પ્રયત્નો કર્યા છે, અત્યારે પણ કહે છે. તો જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આ બેઠક જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો. દિલ્હીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે 100% જસદણ બેઠક ભાજપ જ જીતશે. બસ એટલે રાહ જોતા હતા જ અમે. આજે જસદણમાં બહુ મોટું સંમેલન, સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીનું થયું છે. શરૂઆત જ જબરજસ્ત થઈ છે. 100% ખૂબ ભારે બહુમત સાથે જસદણ અમે જીતીશું. વડોદરામાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાજર રહ્યા. જસદણની પેટા ચૂંટણીને લઈ અમિત ચાવડાએ કુંવરજી બાવળિયા પર વાક પ્રહાર કર્યા. જસદણની જનતા કુંવરજીને જવાબ આપશે તેમ કહી ભરતસિંહે કુંવરજી બાવળિયાએ કરેલા પક્ષદ્રોહને લઈ આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી. જસદણ બાબતે ચોક્કસ કહી શકાય કે જસદણ કોંગ્રેસનો ગઢ રહેલો છે. કુંવરજીભાઈ જીત્યા તો કોંગ્રેસના કારણે જીત્યા હતા, ભોળાભાઈ જીત્યા તો કોંગ્રેસના કારણે જીત્યા હતા, અને કુંવરજીભાઈ લોકસભામાં પણ કોંગ્રેસના કારણે ગયા હતા, પણ ફરી લોકસભા જીતી શક્યા નહીં. બોટાદમાંથી જઈને એમણે પ્રયત્ન કર્યો
કે હું ધારાસભ્ય થઈ જઉં અને સરકારમાં મંત્રી થઈ જઉં, તો કુંવરજીભાઈને બોટાદની પ્રજાએ પણ જાકારો આપ્યો. તો જસદણ ચૂંટણીને લઈ કોંગ્રેસના 15 આગેવાનો ભાજપમાં જોડાયા છે, તેનાથી એક તરફ રાજકીય હડકંપતો મચ્યો છે. આ તમામ આગેવાનોએ પહેલેથી કોંગ્રેસ છોડી દીધી છે તેવી પ્રતિક્રિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે. વડોદરાના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અમિત ચાવડાએ કુંવરજી બાવળિયા અને ભાજપ પર પ્રહાર કર્યા. 3 મહિના અગાઉ જ પક્ષ છોડનારાઓ સામે પક્ષાંતરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું. જસદણ કોંગ્રેસનો ગઢ છે તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો. આજે ભાજપમાં જોડાયાના સમાચાર છે. તમામ લોકો કુંવરજીભાઈની સાથે જ પાર્ટી છોડી હતી. તમામને કોંગ્રેસ પક્ષે જે તે દિવસે જ સસ્પેન્ડ કર્યા હતા અને જે લોકો ચૂંટાયા હતા અને કોંગ્રેસ પક્ષની વિરુદ્ધનું કાર્ય કર્યું હતું એવા તમામ લોકો સામે પક્ષાંતરનો કેસ આથી 3 મહિના પહેલાં દાખલ પણ કરી ચૂકવામાં આવ્યો છે. એટલે આજે જે લોકોએ પાર્ટી છોડી છે અગાઉ છોડી જ ચૂક્યા છે, એટલે એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટા ચૂંટણીને લઈને પોતાનું નિવેદન આપ્યું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેઓ જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપવાના છે. 100% ઓપોઝિટ અને હું નહીં, બીજેપી એ સમર્થન આપશે. એટલા માટે કહું છું કે એમની માનસિકતા છે ને, આ માણસ કોંગ્રેસમાં હતો ને હવે તું દાવમાં આવ્યો છે, એટલે જીત તું હવે, એટલે એનું ચેપ્ટર તો બીજેપી પૂરું કરશે. અને મારો ખુલ્લો સપોર્ટ કોંગ્રેસ ઉમેદવાર જેને મૂકે, એ કોળી મૂકે, પટેલ મૂકે, કોઈ પણ મૂકે, એમાં ખુલ્લું સમર્થન છે. જરૂર પડે એવું ભાષણ કરવા પણ દેશ બીજેપીના વિરુદ્ધમાં. જસદણ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જસદણની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી કમિશને જસદણ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ફોર્મ ભરવાની તારીખથી લઈ પરિણામની તારીખ જાહેર કરી દેવાઈ છે. શું છે જસદણની પેટા ચૂંટણીનો કાર્યક્રમ? જાહેર થઈ જસદણની પેટા ચૂંટણી. ચૂંટણી પંચે જાહેર કરી તારીખ. હવે જામશે જસદણનો જંગ. ભાજપ અને કોંગ્રેસ માટે શાક સમી ગણાતી જસદણની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી પંચે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. 3 દિવસ બાદ એટલે કે 23 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર છે, જ્યારે 6 ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. જસદણ બેઠક પર ભાજપ તરફથી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસે હજુ કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. 72 જસદણ એસેમ્બલી સેગમેન્ટ માટે આજે ચૂંટણી પંચ જાહેરાત કરેલા છે. એનું નોટિફિકેશન 26મી તારીખે આવશે, એટલે નામિનેશન લેવાનું શરૂ થશે. અને છેલ્લી તારીખ છે, 3-12 સુધી નામિનેશન સ્વીકારવામાં આવશે. 4 તારીખ એનું સ્ક્રુટની કરવામાં આવશે. 6-12-2018 એનો પાછો ખેંચવાનો તારીખ છે. અને મતદાનની તારીખ 20-12-2018 અને મતગણતરી 23-12-2018 તારીખ થશે. અને 26 તારીખે અને ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. જસદણ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બરાબરીની ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ અહીંના મુખ્ય મુદ્દાઓને લઈને મતદારોને આકર્ષવામાંથી રહ્યા છે. જસદણ બેઠક પર અસર કરતા મુદ્દાની વાત કરીએ તો પાટીદાર મતદારો 27% હોવાથી પાટીદાર અનામતનો મુદ્દો અસર કરશે. તો કોળી અને પટેલ મતદારો ખેતી સાથે જોડાયેલા હોવાથી કપાસ અને મગફળીના ભાવનો મુદ્દો પણ અસરકારક સાબિત થશે. જ્યારે આ વિસ્તારમાં શિક્ષણનું ઓછું પ્રમાણ પણ મુદ્દો છે અને સ્થાનિક સ્તરે થતો ભ્રષ્ટાચાર પણ અસરકારક નીવડશે. જસદણ વિધાનસભા મતવિસ્તારમાં જો જ્ઞાતિના ગણિતની વાત કરીએ તો સૌથી વધુ કોળી મતદારોનું પ્રભુત્વ છે. કોળી મતદારોની ટકાવારી 35% છે, તો પટેલ મતદારો 27% છે, દલિત મતદારો 10% છે, જ્યારે બાકી જ્ઞાતિના મતદારો 28% છે. બેઠક પર કુલ 2,30,772 મતદારો છે, જેમાંથી 1,21,639 પુરુષ મતદારો અને 1,09,093 મહિલા મતદારો છે. કુલ 656 પોલિંગ સ્ટેશન પર મતદાન થશે, જેના માટે ચૂંટણી કમિશન તૈયાર છે. આજે એસેમ્બલી ઇલેક્શન માટે જિલ્લા કક્ષાએ એફએલસી થયેલા ઈવીએમ વીવીપેટ પૂરતું સંખ્યામાં ઉપલબ્ધ છે અને જે જરૂરી પોલિંગ સ્ટાફનું પણ તૈયાર છે. એના માટે જે એમસીસી મોનિટરિંગ માટે જુદા જુદા
ટીમો એ બધું તૈયાર છે ને પાછા એક્સપેન્ડિચર મોનિટરિંગ કરવા માટે પણ કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે ટીમો ગોઠવવા આવશે. હાલ તો ગુજરાતના રાજકારણમાં જસદણની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ આક્રમક મૂળમાં દેખાઈ રહ્યા છે. આ પેટા ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે પણ જોવામાં આવે છે, જ્યારે ભાજપ માટે આ બેઠક જીતવી શાક સમાન છે અને કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવો જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો હવે વાત અનામત વિશે. કહેવાય છે કે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. લાગે છે કે આ વાક્ય હાર્દિક બરાબર સમજી ગયો છે, કારણ કે અત્યાર સુધી પાટીદારોને અનામત અપાવવા માટે આક્રમક ભાષા અને વલણ અપનાવતા હાર્દિકે હવે બંધારણીય રસ્તો પસંદ કર્યો છે. પ્રબળ થઈ અનામતની આ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામતનો માર્ગ મોકળો થતાં જ ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા મથતા હાર્દિક પટેલ એન્ડ કંપનીને પણ મળ્યો છે વધુ એક મોકળો. અત્યાર સુધી આક્રમક પ્રચાર, સરકાર વિરોધી વલણ અને અક્કડતાથી અનામત માંગતા હાર્દિકે અપનાવ્યો છે બંધારણીય રસ્તો. પાસ કન્વીનર સાથે મળી હાર્દિકે ઓબીસી કમિશનની મુલાકાત કરી પાટીદારોનો આર્થિક અને સામાજિક રીતે ઈમાનદારીથી સર્વે કરવાની રજૂઆત કરી. ઓબીસી કમિશનમાં રજૂઆત કરી કે પાટીદાર સમાજનો પહેલાં તો સ્પેસિફિક અને ઈમાનદારીથી સર્વે કરવામાં આવે, અન્ય પછાત વર્ગનું જે કમિશન છે એના દ્વારા. એ કમિશનના સર્વેના આધારે જે પણ કંઈ નક્કી કરવામાં આવે કે પાટીદાર સમાજ સામાજિક અને આર્થિક રીતે જે પછાત છે એ પછાતપણાના આધારે આટલા ટકા અનામત આપી શકાય. અને એ મેમોરિયમ કે એ સર્વે સરકારને મોકલો, સરકાર નક્કી કરે કે કઈ રીતે આપવું, ઓબીસીમાં આપવું છે, ઓબીસીથી અલગ આપવું છે, અલગ એસબીસી કરી છે આપવું, જે પણ કંઈ કરીને આપવું હોય એના આધારે અનામત આપી શકાય. એ બાબતે સુજ્ઞાબેન ભટ્ટે પણ ખૂબ પોઝિટિવ જવાબ પણ અત્યારે આપ્યા છે. ઓબીસી કમિશનને અગાઉ પાટીદાર સમાજ દ્વારા સર્વે માટે 44 અરજી કરવામાં આવી છે. પાસ પણ અગાઉ આવી એક અરજી કરી ચૂકી છે, ત્યારે હાર્દિકે વધુ એક અરજી કરી છે. હાર્દિકનું માનીએ તો કમિશને વહેલી તકે પાટીદારોનો સર્વે કરવાની તૈયારી પણ દર્શાવી છે. 44 અરજી કરતા મહત્વની અરજી આ છે, કારણ કે આખા સમાજ વતી છે. જે બી 44 અરજી નાના મોટા સમાજો દ્વારા કરવામાં આવ્યો એ અરજીને માન્ય છે, પણ આ એમને પણ આવરી લીધી અરજી છે. તો મને એવું લાગે છે કે આવડા 3 વર્ષના મોટા હવે તમે જૂથવાની જ વાત કરતા હોય મુદ્દાને કે ભાઈ પહેલા જૂથથી કરી હતી ના કરી હતી, આ મહત્વની અરજી, આના ઉપર કામ કરવું પડશે. શું હાર્દિકે બદલ્યો રસ્તો? 2015થી પાટીદારો માટે અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલે તમામ રસ્તા અપનાવ્યા. છતાં રાજ્ય સરકાર ટસની મસ ન થઈ. સરકારે હંમેશા બંધારણીય રસ્તે નિર્ણય લેવાની વાત કરી. મહારાષ્ટ્રમાં બંધારણીય રસ્તે મરાઠા સમાજને અનામત આપવા ત્યાંની રાજ્ય સરકારે હામી ભરી છે. બની શકે કે સલાહકારોએ હાર્દિકને પણ મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં અનામત માટે સર્વે કરાવવાની માંગ કરવાની સલાહ આપી હોય, અને આ જ માંગને અનુસરી હાર્દિકે ઓબીસી કમિશનને કરી હોય રજૂઆત. પણ સવાલ એ છે કે આક્રમકતાથી અનામત ન મેળવી શકનારો હાર્દિક રજૂઆતથી મેળવી શકશે સફળતા? ગૌરવ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો રેશમા પટેલે પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે કે પાટીદાર અનામત અંગે પોતાનો ટેકો સ્પષ્ટ કરે, કોંગ્રેસ જનતા સામે ટેકાને લિખિતમાં જાહેર કરે તેવું રેશમાએ પત્રમાં લખ્યું છે. પાટીદારોને અનામત મળે તેવી ફોર્મ્યુલા કોંગ્રેસ જાહેર કરે, કોંગ્રેસ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બિલ પ્રસ્તાવ મૂકે.
તો રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા. મહેસાણામાં દૂધસાગર ડેરી સામે દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવો ન મળતા ધરણા કરાયા. તો સાણંદમાં કોંગ્રેસે ખેડૂતો અને મોંઘવારી મામલે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ત્યારે આણંદમાં રાજ્ય સરકારની નીતિને ખેડૂત વિરોધી ગણાવી કોંગ્રેસે ધરણા યોજ્યા. તો જૂનાગઢમાં પણ ખેડૂતોની દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. કોંગ્રેસે આજે ખેડૂતોના મુદ્દાને લઈ રાજ્યવ્યાપી ધરણા કર્યા. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય હર્ષદ રેબડિયાની આગેવાનીમાં ગાંધીનગરમાં ધરણા યોજ્યા હતા અને જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો કોંગ્રેસ રોડ ઉપર આવશે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો રોડ ઉપર આવવાની તૈયારી છે, ત્યારે હું એ કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો ત્રાહી માં પોગાડી કોંગ્રેસે આજે ધરણા રાખ્યા જ, પણ આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે, એના દેવાના ડુંગરોમાં દબાયેલા કેસ ખિસ્સાનોમાં દેવા માફ કરવામાં નહીં આવે, પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે અને એને પાક વીમો નહીં આપવામાં આવે, તો આગામી દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર રોડ ઉપર આવવામાં ભારતીય જનતા પાર્ટીની લુચ્ચી સરકાર અમે અચકાશે નહીં. પાટણના રાધનપુરમાં બે આખલાઓની લડાઈની ઘટના સામે આવી. ગાંધી ચોક વિસ્તારમાં બે આખલાઓ લડી પડ્યા. બંને આખલા લડતા લડતા આઈસ્ક્રીમની દુકાનમાં ઘૂસી ગયા હતા. આખલાઓની લડાઈને લઈ આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું. દુકાનદારે લાકડી મારીને આખલાને બહાર કાઢ્યો હતો. સદનસીબે આખલાના કારણે કોઈને જાનહાનિ થઈ નથી. તો આ સીસીટીવી આઈસ્ક્રીમ પાર્લરના પણ સામે આવ્યા છે, જેમાં દુકાનદાર પ્રયત્ન કરી રહ્યો છે કે આ બંને બાકડી રહેલા આખલાઓને તે દુકાનની બહાર હાંકે. જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામાન્ય રીતે આવું સમાચાર આવતા હોય છે અને સામાન્ય રીતે એવું જોવાતું હોય છે કે આખલાઓની લડાઈમાં જે રાહદારીઓ હોય છે તેમને પણ નુકસાન પહોંચતું હોય છે, પરંતુ સદનસીબે આ સમગ્ર જે ઘટના છે એમાં કોઈ જાનહાનિ થઈ નથી. તો સોશિયલ મીડિયામાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો, જેમાં રિક્ષા ચાલક સીટ પર બેસીને નહીં પરંતુ સાઈડમાં બેસીને રિક્ષા ચલાવતો દેખાયો. જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થતા નંબર પ્લેટના આધારે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરતા ભરૂચથી રિક્ષા ચાલક મળી આવ્યો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી, સાથે જ રિક્ષા ચાલકની રિક્ષા પણ ડિટેઇન કરાઈ. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં એક રિક્ષા ચાલક પોતાની સીટ ઉપર નહીં અને સાઈડમાં બેસી અને જોખમી ભરી રીતે રિક્ષા ચલાવતો હોય. તપાસ કરતા આજે રિક્ષા ચાલક અને મળી આવે, જેનું નામ સફરી મુબારક ઇસ્માઈલ રહેમદીના પાર્કવાળો હોવાનું માલુમ પડે છે. તેના જેના રિક્ષા નંબર JJ16Y6283 એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી. વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવતો વિડીયો વાયરલ થયો. વિસાવદરના હસનાપુર પ્રાથમિક શાળાનો આ વિડીયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવાય છે, તો શાળા સંચાલકો વિદ્યાર્થીઓ પાસે જ ઓરડાની સફાઈ પણ કરાવે છે. તો જૂનાગઢની આ શાળાનો, વિસાવદરના હસનાપુર પ્રાથમિક શાળાનો વિડીયો છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે સંચાલકો જ મજૂરી કરતા કરાવતા નજરે પડી રહ્યા છે. તો હવે વાત કરીએ જીવલેણ અંધશ્રદ્ધા વિશે. દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધામાં ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો. જાલોદ તાલુકાના ટાઢાગોળા ગામમાં ડાકણ હોવાના વહેમે દેરાણી જેઠાણીને જાળ સાથે બાંધી ડામ આપવામાં આવ્યા. બંનેને જાળ સાથે બાંધીને ઢોર માર મારીને હાથ અને ખભા પણ ભાંગી નાખવામાં આવ્યા.
ભુવાએ ક્રૂરતાની હદ વટાવી બંનેને સળિયા કોસ અને સળગતા લાકડા વડે આખા શરીરે ડામ દીધા, પરંતુ આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. મધ્યપ્રદેશના ભુવાએ ભત્રીજાના મોત માટે દેરાણી જેઠાણીને જવાબદાર ગણાવી હતી. બંને ડાકણ હોય ભત્રીજાને ખાઈ ગઈ હોવાનું ભુવાએ કહ્યા બાદ અંધશ્રદ્ધામાં રાજતા પરિવારે દેરાણી જેઠાણી સાથે આવું કૃત્ય કર્યું. આ પ્રકારની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે કે ક્યાં સુધી અંધશ્રદ્ધાનો ભોગ બનતા રહેશે લોકો, આવા ધુતારાઓની હાટડી પર ક્યારે અંકુશ લગાવાશે, ત્યારે અંધશ્રદ્ધાના ઓછાયામાંથી બહાર આવશે આપણો આ સમાજ, કોણ છાવરે છે સમાજમાં રહેલા આવા લેભાગુઓને. તો પાછલા કેટલાક દિવસોમાં અંધશ્રદ્ધાના નામ પર ક્રૂરતા વધતી જઈ રહી છે. દાહોદના ટાઢાગોળા ગામમાં ડાકણ હોવાના વહેમે દેરાણી જેઠાણી સાથે ક્રૂરતા કરવામાં આવી, ઝાડ સાથે બાંધી તેમને ઢોર માર મારવામાં આવ્યો. તો થોડા સમય પહેલા તાપીના કાટીસ્કુઆ ગામમાં એક રાતમાં યુવકને અંધશ્રદ્ધાના નામ પર એટલો માર મારવામાં આવ્યો કે યુવકનો જીવ જ જતો રહ્યો. મૃતક રાજુભાઈને ચક્કર આવતા તેઓ બેભાન થયા હતા, જે બાદ રાજુભાઈને ડોક્ટર પાસે લઈ જવાને બદલે તાંત્રિક વિધિ કરતી મહિલા પાસે લઈ જવામાં આવ્યા, જ્યાં રાજુભાઈના શરીરમાં ડાકણ ઘૂસી હોવાની વાત કહીને તાંત્રિકે રાજુભાઈને ચપ્પુથી ડામ આપ્યા તો લાકડી વડે ઢોર માર મરાયો. આ તરફ સુરતમાં પણ અંધશ્રદ્ધામાં અંધ થયેલા પરિવારે ઘરના વડાને મોતને ઘાટ ઉતારી દીધો. કતાર ગામના એક પરિવારે પરિવારના વડીલ એવા કાનજીભાઈ કુંભાર માનસિક રીતે બીમાર હતા, ત્યારે કાનજીભાઈને વળગાડ હોવાની અંધશ્રદ્ધા રાખી તેમના પત્ની હંસાબેન સહિત તેમના ત્રણ પુત્ર અને બે પુત્રીઓએ મળીને કાનજીભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં સમાચારો જનક સાથે. નમસ્કાર.